હા, તમે દૂધ વેચતા હો ચોખ્ખું વેચો. હા, એમાં પછી તમે કેવા કેવા અટાણે દૂધો બને છે, વોશિંગ પાવડરમાંથી દૂધ બનાવે, શેમ્પૂન બધું નાખીને લ્યો હે, અને એ માણસોને પાય એની દશા કઈ થાય. એમાં કોકનો એકાદાને કેન્સર થાય ને મરે, એ આખા પરિવારની હાય એ વેચનારાને લાગે, ભાઈ એની કરતાં થાય એટલા રૂપિયા લઈ લો તમારા, પણ તમે આવું ડુપ્લિકેટ ન વેચો. હોટેલ ચલાવો છો તો તમે કોઈ પણ ખાણીપીણીની લારી ચલાવો છો, પ્રામાણિકપણે તમે એને વેચો. હા, એનું સ્વાસ્થ્ય બગડે એવું ન નાખો, એવી એવી એવા કોઈ કેમિકલ્સ કે એવા કોઈ એસેન્સ કે એવી ચીજો ન નાખો, શુદ્ધ સારું બનાવીને આપો. એ બી તમારી ભારત દેશની સેવા કહેવાય. ભારતના કોઈ પણ લોકોનું ભલું કરવું એ આપણી દેશભક્તિ કહેવાય. અને એટલા માટે દુકાનદાર હોય એને ક્યારેય ભેળસેળ કરવી નહીં, એ પણ એની દેશભક્તિ છે. ડૉક્ટર હોય, એક એકની ચીજ હું પછી લઉં, પણ મને આ વચમાં વાત આવી એટલે કહું તમને કે આપણાથી આપણા દેશવાસીઓનું ભલું થવું જોઈએ, એ આપણી દેશભક્તિ છે. ડૉક્ટર હોય તો એ ડૉક્ટર એના થાય એટલા રૂપિયા લઈ લે, એની કંઈ આપણે ના નથી કહેતા, બરાબર. એવું બહુ કાંઈ એની બારે માસ દવાખાનું હરખું ન હાલતું હોય, જ્યારે હાલતું હોય ત્યારે થોડું કમાવાનું હોય, જેમ હરેક ધંધામાં એવું હોય, તો એ 5-10% થોડું ઘણું વધારે લે એ બરાબર, પણ પછી કાળા બજારમાં 3-3-4-4 ઘણા રૂપિયા મળે લેવા તો એ ન કરાય. થોડીક પ્રામાણિકતા માણસે રાખવી જોઈએ. દવાઓ હોય, મેડિકલવાળા હોય, પછી હંગરો કરી રાખે અને પછી એના કાળા બજારી કરે, એ સારું નહીં. તમે ભલે આજે રૂપિયા લઈ લેતા, પણ એ તમને કોઈ દી હક ન આવવા દે, એ વાત બહુ પાકી છે. અમારા સાધુઓ કંઈ આડું અવળું કરે ને તો એ નથી આવતું ભાઈ, ટકાવાળાને ક્યાંથી કોઈ. કર્મનો સિદ્ધાંત બહુ પાકો છે. લ્યો હું ઘણી વાર કહું છું કે દુનિયામાં ઘણા બધા ધર્મો છે, એમાં મુખ્ય 11 ધર્મો છે, હિન્દુ, ઈસાઈ, શીખ આદિ ઘણા બધા ધર્મો, એમાં 11. એ બધા જ ધર્મોમાં ઈશ્વરની બાબતમાં માન્યતા અલગ અલગ હશે, જીવની બાબતમાં માન્યતા અલગ અલગ હશે, પણ કર્મની બાબતમાં બધાની માન્યતા એક છે ભાઈ. કર્મમાં બધા માને, કયો ધર્મ કર્મમાં ન માને એ કયો તમે. ધર્મ નહીં, કયો દેશ કર્મમાં નથી માનતો, કયા દેશને કાનૂન નથી. હા, ચોરી કરો તો આટલો દંડ, લૂંટ કરો તો આટલો દંડ, ભેળસેળ કરો તો આટલો દંડ, ટેક્સ ચોરી કરો તો આ દંડ, બરાબર, છળ કપટ કરો તો આ દંડ, ધોખાધડી કરો તો આ દંડ, ભ્રષ્ટાચારમાં આ દંડ, કયા દેશને કાનૂન નથી. તો એનો મતલબ શું થયો, આખી દુનિયા કર્મમાં માને છે. એટલે કરપ્શન કે ભ્રષ્ટાચાર કે ભેળસેળ કે મિલાવટ કરીને કોઈ સુખી થાય નહીં, નહીં ને નહીં. અમે એક સારો સાધુ હોય કે એક સારો સજ્જન માણા હોય ને, તો એના અંતરાત્મામાં એની એની હાય લાઈ લાગતી હોય, ઉપરવાળો ક્યાંથી સહન કરે ભાઈ. એટલે મારે ને તમારે ખરા દેશભક્ત થવું. અને હું તમને એટલું ગેરંટી સાથે કહું, જે માણા નીતિથી રહે ને, ઈશ્વર એનો રોટલો તો પૂરો પાડે પાડે ને પાડે. આ માણા સિવાય ને 83,99,999 પ્રકારના જીવ આ દુનિયામાં જીવે છે, એનું ભરણ પોષણ ઉપરવાળો કરે છે, તો મારું તમારું ન કરે ભલા માણા, એને આપણું ન કરે, કરે જ તે. એટલે સારા દેશભક્ત બનીએ. એક જાપાનનો શિક્ષક, એ આમ ટ્રેનમાં જતો હોય અને એનું સીટ કવર તૂટેલું હોય, એ સોય દોરો બીજે દી ઘરેથી લેતો આવે ને સીટ કવર હાંધે, કોકે એને પૂછું કે તમે કર્મચારી છો રેલવેના, તો કે ના ભાઈ હું શિક્ષક છું. તો તમે કેમ આ કવર સાંધો છો, તો કે છે કે મેં કાલે તૂટેલું જોયું હતું, રોજ આ ટ્રેનમાં હું અપડાઉન કરું, કોઈ વિદેશના માણા આવ્યા હોય અમારા જાપાનમાં અને આ તૂટેલું કવર જોઈ જાય સીટ કવર, તો અમારા દેશની આબરૂ જાય, એટલા માટે અમારા ઘરેથી સોય દોરો લેતો આવ્યો અને હું કવર સાંધું છું. દેશભક્તિ કરવી હોય એટલે કઈ બોર્ડર ઉપર જાય તો થાય એવું નથી ભાઈ. હરેક જગ્યાએથી દેશભક્તિ થાય, હરેક જગ્યાએથી હર વ્યક્તિ દેશભક્તિ કરી શકે, હર વ્યક્તિ. એ માણસ એનું સીટ કવર હાંધી દીધું. અને આપણે ભારતમાં એ રીતે જો સીટ કવર તૂટેલું હોય તો માઇલ પરથી ડાગ્યા કાઢી કાઢીને ઘરે લઈ જાય, છોકરાની કે પાટી લૂસવાન કામમાં આવશે, આવા કાઢ્યા જશે લગભગ બધાએ થોડા થોડા, કે ચાલો આમાં દેશ ક્યાંથી આગળ આવે ભાઈ. જાપાન નાનો એવો દેશ, સ્વામી રામતીર્થ કે કોઈ જાપાન ગયેલા
અને રેલવે સ્ટેશનમાં બેઠા હતા ને ફળ ફૂલ ખાવા, પણ બહુ જૂનો જમાનો અને એવી કોઈ હજી આ એક દેશમાંથી બીજા દેશમાં બહુ અવર જવર આજની જેમ થતી હોય એવું હતું નહીં, અને ત્યાં કોઈ એવા ફળ મળે નહીં. એટલે સ્વામી રામતીર્થ ઇંગ્લિશમાં એટલું ખાલી બોલ્યા કે આ કેવો દેશ છે કે અહીંયા ફળ પણ મળતા નથી. અને થોડીક વાર બેઠા ને ત્યાં એક જણો ફળ લઈને આવ્યો અને આ સ્વામીજીને આપ્યા. સ્વામીજી તો આશ્ચર્યચકિત થઈ ગયા કે મારું કોઈ ઓળખીતો નહીં, કાંઈ લેવા ને કાંઈ દેવા ને, આ માણસ મને ફળ પૂછ્યું કે તમે કેમ ફળ લઈને આવ્યા? તો કે તમે બોલ્યા ને કે આ કેવો દેશ છે કે અહીંયા ફળે મળતા નથી. એટલે સ્વામી રામતીર્થ એના પૈસા દેવા માંડ્યા. તો કે મારે પૈસા નથી લેવા, પણ આ વાત તમે તમારા દેશમાં જઈને ન કરતા કે કેવો દેશ કે અહીંયા ફળે મળતા નથી, મારે બીજું કાંઈ નથી જોતું, મારા દેશની આબરૂ ન જાય. હવે આ આ કેવા દેશભક્તો છે! નાનું એવું જાપાન, પણ કેટલી બધી ચીજોમાં મેડ ઇન જાપાન, મેડ ઇન જાપાન આવે. એનો એક એક વ્યક્તિ દેશભક્ત છે ભાઈ, એક એક વ્યક્તિ દેશભક્ત છે. અને આપણે સાજા અહીંયા પાછા બધા ભ્રષ્ટાચારી અને દેશને લૂંટનારા અને દેશનું મફતના ખાનારા સાજા વધી જાય, એમાં દેશ આગળ ન જાય. એટલે મારું તમારું બધાનું કર્તવ્ય છે, કેવા કેવા દેશભક્તો. શીખના શીખ ધર્મમાં છેલ્લા ધર્મગુરુ થયા ગુરુ ગોવિંદસિંહ. લ્યો, દીકરાઓની દેશ માટે કુરબાની આપી દીધી ભાઈ, દેશ માટે દીકરાઓની કુરબાની આપી દીધી. અને ચાર ચાર દીકરાઓ દેશ માટે કુરબાન થઈ જાય, અને કોઈ એમ કીધું કે તમારા ચાર ચાર દીકરાઓ આ દેશ માટે મૃત્યુ પામ્યા, અને ત્યારે શું બોલ્યા? દેશ ધર્મ કે નામ પર વારી દીએ સુત ચાર ચાર, ચાર મુવે તો ક્યાં હુઆ જીવિત કઈ હજાર. મારા ચાર દીકરા મર્યા તો શું થયું, પણ આ ભારત દેશના હજારો દીકરાઓ જીવે એ મારા જ દીકરા છે ને ભાઈ. એ હજારો જીવી જાય એની માટે મારે ચારની કુરબાની કરવી પડે તો શું છે એ કે. આવા આવા ધર્મગુરુઓ થયા. એટલે શીખના ધર્મગુરુએ તો હથિયાર રાખવાનું શીખવાડ્યું, દેશની રક્ષા માટે શીખવાડ્યું ભાઈ, દેશની રક્ષા માટે, હા, દેશની સારા માટે, દેશના ભલા માટે. કૃષ્ણ ભગવાનને મહાભારતનું યુદ્ધ કરાવવું હું કરવા પડ્યું દેશની સમાજની રક્ષા માટે, કે જો દુર્યોધનને શકુની જેવા પાપી વધતા જશે તો આ દેશ બરબાદ થઈ જશે, નહીંતર કૃષ્ણને શું લેવા દેવા, એને હસ્તિપાન હસ્તિનાપુરને શું લેવા દેવા, એ તમે વિચાર કરો. એને એટલા માટે સાધુની રક્ષા માટે, દેશની જનતાની રક્ષા માટે ઈશ્વર પણ આ પૃથ્વી ઉપર અવતાર લે છે. માટે મારા તમારા જીવનમાં દેશભક્તિ આવે એ મારે તમારે કરવાની જરૂર છે. જે ક્ષેત્રમાં છો પ્રામાણિકપણે કામ કરો ને, એ તમારી દેશભક્તિ છે. આજે આજે મને એમ થાય કે જેણે જેણે ગાંધીજીને યાદ કરીએ, સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરીએ, અબ્દુલ કલામને યાદ કરીએ, એ માણસોએ પોતાની જિંદગીઓ આ દેશ માટે કુરબાન કરી દીધી. લ્યો હાલો, આખી જિંદગીઓ. હા, અટલ બિહારી વાજપેયી પરણવાનું ભૂલી ગયા. લ્યો ભાઈ, દેશ માટે કેવી પ્રામાણિકતા, કેવી નીતિમત્તા, દુશ્મનો વેરી ઘાવ વખાણે. નરસિંહરાવની સરકાર હતી ને અટલ બિહારી વાજપેયી વિપક્ષમાં હતા, અને સરકાર તરફથી એક સંમેલનમાં અટલ બિહારી વાજપેયીને મોકલ્યા. કેટલો ભરોસો હશે સરકારને કે આ વિપક્ષનો માણા હોવા છતાંય આપણું કામ લઈને જશે, એ દેશ હિતમાં જ કામ કરીને. પ્રામાણિકતા ઓછો તમે ભાઈ. અને એટલા માટે મારે કેવું છે